મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો આંદોલનના માર્ગે છે. જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નો બાબતે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલક શાળાઓના જિલ્લાના તમામ તાલુકાઓના શિક્ષકો આંદોલનમાં જોડાયા હતા. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. મહેસાણામાં જિલ્લા કક્ષાના ધરણા કાર્યક્રમ યોજીને માંગણીઓને રજૂ કરાઈ હતી. આ માંગણીઓ જૂની પેન્શન યોજનાની સાથે સાતમા પગાર પંચના અમલ, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા, શિક્ષક વિરોધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દૂર કરવા સહિતની કુલ 10 માંગણીઓ રજૂ કરાઈ છે. જો શિક્ષકોની માંગણીઓ સરકાર ધ્યાને નહીં લે તો આગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. સરકારી કર્મચારી 30-30, 35-35 વર્ષ સુધી રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની સેવા કરે ત્યારબાદ પણ એના પરિવારને નવી પેન્શન યોજનાના કારણે જે લાભો છે એનાથી ખૂબ વંચિત છે, અને એનું જ્યારે એ નિવૃત્તિ પછી એનું જ્યારે જીવન ગુજારો કરવો પડે તેની પુષ્કળ વિટંબણાઓ છે. એ કારણે આજે સમગ્ર રાજ્યમાં અખિલ ભારતીય શિક્ષક પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર આજે સમગ્ર દેશમાં ધરનાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમારી મુખ્ય માગણી છે, જૂની પેન્શન યોજના છે તેની સાથે સાથે સરકારે સાતમા પગાર પંચ તો આપ્યું પણ તેના લાભો અસમાનતા છે, જેના કારણે સમગ્ર દેશમાં સમાન લાભો આપે એવી માગણી છે. અમારા ગુજરાત સરકારના એચટાટના સરકારના બદલીના નિયમો, સીસીસીની પરીક્ષા અને જેવા અનેક મુદ્દાઓ સાથે આજે આ સમગ્ર રાજ્યમાં આજે ધરના યોજાઈ રહ્યા છે. તેમાં અમે જ્યાં સુધી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રહેશે અને અમે આ જૂની પેન્શન યોજના લાગુ પાડીને જ જંપીશું.